ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે પવિત્ર અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરવામાં આવી. નવા જથ્થાને ભગવતીનગર બસ કેમ્પથી આગળ વધવાની પરવાનગી આપવામાં આવી નથી, ત્યારે અમરનાથ યાત્રામાં ફસાયેલા 30 ગુજરાતીઓને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે વાતાવરણ ખરાબ હોવાના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા છે. રાજ્યની ગૃહ વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીને કાર્યાલય ઉપર સંપર્ક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાં વાતાવરણ હાલ સુધારા તરફ છે એટલે તમામ લોકો ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની ત્વરિત મદદને પગલે ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાના કેમ્પમાં ફસાયેલા સુરતના તમામ શ્રદ્ધાળુઓ સહી સલામત આવી ગયા છે, જેના માટે તેઓએ પીએમનો આભાર માન્યો હતો. મળતી જાણકારી મુજબ 30 જેટલા ગુજરાતીઓ જે અમરનાથ યાત્રાએ ગયેલા છે તે આ વાતાવરણ ખરાબ હોવાના કારણે એ લોકો ફસાયા હોવાની ખબર અમને મળી. રાજ્યનો ગૃહ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ બેઉ વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલય પર એનો સંપર્ક કરીને આગળ એ 30 યાત્રીઓને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને પ્રયત્ન કર્યા છે, તમામ માહિતીઓ આપી છે અને મને વિશ્વાસ છે કે તમામ લોકોને મદદ જલ્દીથી મળશે. વાતાવરણ હમણાં સુધારા તરફ છે એટલે તમામ લોકો જલ્દીથી પોતાના પરિવાર જોડે સંપર્કમાં થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે.